52 વીરોમાં સૌથી બળિયા નારસંગા વીર કહેવાય છે. એ 64 જોગણીઓના રથના હાંકનાર સારથી પણ છે. કહેવાય છે કે વર્ષો પહેલા ચુવાડ પંથકમાં બોરુવર નામનું જંગલ હતું. ત્યાં એ જંગલમાં કેટલીક ગાયો ચરતી હતી અને માતાજીના કુકડા રમતા હતા. ત્યારે એ જંગલમાં નારસંગ વીર કેડે કટારી બાંધી અને ઘોડે સવાર થઈ આ ગાયો અને કુકડાઓની સંભાળ રાખતા હતા. એકવાર આ વનમાં ગાયો ચરતી હતી અને કુકડા રમતા હતા. તે સમયે આ જંગલમાંથી મુગલો નીકળ્યા. ત્યારે આ મુગલો એક ગાયને કાપી તેનું ભોજન કરવા લાગ્યા. આ વાતની ખબર નારસંગવીરને પડી પછી ત્યારે નારસંગવીર કાળ ઝાર થઈ ઉઠ્યા ને પોતાની નાગની તલવાર લઈ બોરુવર આવી પહોંચ્યા ને ગાયોને કપાયેલી જોઈને વીરની આંખો જેમ ભભૂકવા લાગી. સૈન્ય સાથે યુદ્ધ કર્યું. આ ક્રોધિત વીરે એટલાય મુગલોને ચીભડાની જેમ વાઢી નાખ્યા. આ બધું જોઈ મુગલ સેનામાં હાહાકાર મચી ઉઠ્યો. જ્યારે મુગલો સામે સાથે વીર દાદાને પહોંચી ના શક્યા તેથી પાછળથી ઘા કર્યો. ત્યારે તે જ ઘડીએ નારસંગા વીર ગતિને પ્રાપ્ત થયા. યુદ્ધ થમી ગયા પછી મુગલોએ માતાજીના રમતા કુકડાને પકડ્યા ને કુકડાઓને મારીને ભોજન કરવા લાગ્યા. મોસોકથી ભોજન કરતા મુગલો સામે તીવ્ર સૂર્યપ્રકાશ થયો ને માં બહુચર પ્રગટ્યા. માં બહુચરની મહેર થઈ ને મુગલોના પેટ ફાડી કુકડા જીવિત થયા અને બહાર આવ્યા. પેટ ફાડી જવાથી બધા જ મુગલો મરી ગયા. ત્યાર પછી માતાજીએ એ ગાયને પણ સજીવન કરી. પછી નારસંગા વીરને પણ સજીવન કરીને વરદાન આપતા કહ્યું કે હે નારસંગ વીર, તમે મારી ગાયો અને કુકડા માટે વીર ગતિ વહોરી છે તે માટે હું ખૂબ પ્રસન્ન થઈ છું. આથી તમે મારા છડીદાર તરીકે હંમેશા પૂજા છો. ઉચર માતાજીના ફોટા પાછળ છડીદાર તરીકે નારસંગા વીર હંમેશા પૂજાય છે.